કોરોનાને માત આપી રહેલા યોદ્ધાઓને દાહોદના અલગ અલગ ધાબા ઉપરથી તાળી વગાડી આભાર વ્યક્ત કરાય છે. દાહોદની આમ્રપાલી સોસાયટીના રહીશો તારીખ 22 માર્ચથી આજ પર્યંત સતત દરરોજ સાંજે તાળીઓ વગાડીને કોરોના સામેની લડાઈમાં પ્રદાન કરનાર સૌ કોઈ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. તારીખ 22 માર્ચથી દેશવ્યાપી લોકડાઉનની સાંજે વડાપ્રધાનના આહવાન બાદ સૌએ થાળીઓ કે તાળીઓ વેલણ વગાડીને કોરોનાની લડાઈમાં પ્રદાન આપનાર સૌ કોઈ પ્રત્યે આભારની લાગણી કરી હતી. ત્યારથી આજ પર્યંત દાહોદના ગોવિંદનગર સ્થિત આમ્રપાલી સોસાયટીના રહેવાસીઓ પોતાના ધાબે જરૂખાવમાં સાંજના 6 વાગ્યાના આવીને એક ઘરમાંથી મ્યુઝિક સિસ્ટમ ઘંટ નાદરે લાવતા સૌ કોઈ તાળીઓના ગડગડાટ કોરોનાને સૈનિક કાજે આભારની લાગણી વ્યક્ત કરાઈ છે. બાદમાં રાષ્ટ્રગીત રેલાતા સૌ સોસાયટીવાસીઓ એક સૂરે તેનું ગાન કરે છે અને તે બાદ હિન્દુ ધર્મના ભજન રેલાય છે, જેને સૌ અનન્ય ભાવથી ગણગણે છે. આ સોસાયટીમાં જૈન વણિક, મોઢિયા, અગ્રવાલ, મારવાડી જેવા આ વિવિધ જ્ઞાતિના લગભગ 75 જેટલા ઘરો છે અને તેમાં રહેતા મહત્તમ લોકો દરરોજ સાંજે ડાબે આવીને કાર્યક્રમની રાહ જુએ છે. આ વિસ્તારમાં રહેતા લોકોએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમ લોકડાઉન પૂરું થશે ત્યાં સુધી, એટલે કે 14/4/2020 સુધી ચાલશે. નઈમ મુંડા, ZSTV, દાહોદ. તારીખ 22 માર્ચથી આવી રીતે રોજ સાંજે 6:30 વાગે પ્રોગ્રામ શરૂ થઈ જાય છે. પહેલાં ઘંટનાદ સાથે તાળીઓની ગડગડાટ થાય છે, પછી રાષ્ટ્રગીત, અને એના પછી અમે કોઈપણ ધાર્મિક, જેવી રીતે હનુમાન ચાલીસા, નમોકાર મંત્રની ધૂન, રામ ચાલીસા આદિનો પાઠ કરીએ છીએ. બધા સોસાયટીવાળા પોતપોતાના ધાબા ઉપર આવીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવી રહ્યા છે, ને અમને આશા છે કે આ કોરોના જેવી મહામારી તરત જ ભારતમાંથી નાબૂદ થઈ જશે. મીનાબેન ભૂત.